तुरंत प्रभाव से नॉनवेज के सारे जितने भी ठेले रोड पे लगे हैं, रोड पे बना रहे हैं, ये नहीं दिखने चाहिए। मैं शाम को रिपोर्ट लूंगा आपसे, मुझे नहीं मतलब है मेहरानिया जी कौन अधिकारी है। આ વિડીયોમાં તમને જે દેખાય છે એ બાલમુકુંદ આચાર્ય હમણાં જયપુરની હવામહેલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ। ધારાસભ્ય બન્યાના 24 કલાકની અંદર જ બાલમુકુંદ આચાર્ય તેમના મત વિસ્તારમાં ગયા, નોનવેજની દુકાનો અને જે લારીઓ હતો ખાદ્ય પદાર્થો વેચાતા હતા એને બંધ કરાવવા માટે ત્યાં પહોંચ્યા તો અધિકારીને ફોન કર્યો અને અધિકારીને ફોન કરીને ખખડાવવા લાગ્યા। એ ફોન કર્યો ત્યારે કોઈએ વિડીયો લઈ લીધો અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે, તો એ વિડીયો પર નજર કરીએ। ઓર ચાંદી કી ટકસાલ પર રોડ પે સારી નોન વેજ કી દુકાન કૃપયા હટા દીજીએ, ઇનકે લાયસન્સ ચેક કરીએ। નહીં કહેતે નહીં હો, મેં આપસે શામ કો રિપોર્ટ લુંગા, આપ મુજે દેંગે યા મેરે કો આના પડેગા આપકે ઓફિસ લેને। લેકિન નોન વેજ રોડ પે બેચ સકતે હૈ ક્યા ખુલે મેં? नहीं, रोड पे नॉन वेज बेच सकते हैं क्या खुले में? हाँ या ना बोलो, लाइव हो आप तो। आप समर्थन कर रहे हो इनका? तुरंत प्रभाव से नॉन वेज के सारे जितने भी ठेले रोड पे लगे हैं, रोड पे बना रहे हैं, ये नहीं दिखने चाहिए। मैं शाम को रिपोर्ट लूंगा आपसे, मुझे नहीं मतलब है मेहरानिया जी कौन अधिकारी है। આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી, જેમાં લોકોનું એવું કહેવું છે કે હવે હવામહેલ વિસ્તારમાં ગુંડાગર્દી શરૂ થઈ જશે। આ વિડીયો વાયરલ થતાં જ બાલમુકુંદ આચાર્યનો ખુલાસો પણ સામે આવ્યો, જેમાં એવું કહે છે, નાગરિક હોને કે નાતે આપકે આપકા ડિપાર્ટમેન્ટ હૈ, અધિકારી હો આપ, આપ ઇસ ડિપાર્ટમેન્ટ કા કામ દેખતે હો, સબ આપકો મેં નિવેદન કરતા હું કે આપ ઇસકી જાંચ કરે। મેને યે બાત બોલી, અગર ઇસ બાત સે કિસી કો બુરા લગા તો મેં ઉસકે લિયે ક્ષમા માંગતા હું, કિસી વર્ગ વિશેષ કિસી કે લિયે નહીં। મેને કહા યે પૂરા પરિવાર હૈ હમારા, हम आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के विजन को लेकर काम कर रहे हैं। हम लोग सबका साथ चाहते हैं, सबका विश्वास जीतना चाहते हैं और सामूहिक रूप से भाजपा परिवार सबका विकास चाहती है। कोई चौकस जाति के धर्म प्रति कोई पर भेदभाव नहीं, गैरकायदेसर मांस अहियां वेचाय छे, गौ मांस पण वेचाय छे, तेथी अधिकारी ने फोन कर्यो हतो समझावा माटे। એ વિડીયો કોણે લીધો છે એ ખબર નથી, ત્યારે હવે આમાં કોણ કેટલું સાચું એ અમને ખબર નથી। રાજનીતિમાં ધર્મ અને જાતિનો મામલો આવે એટલે આપોઆપ રાજનીતિ ગરમાઈ જતી હોય છે। ઘણા બધા નેતાઓને એવું પણ લાગે છે કે ધર્મ અને જાતિ અને માન્યતાઓને વચ્ચે નહીં લાવીએ તો આપણે ચર્ચામાં નહીં આવીએ। તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને જીવનમાં જમાવટ કરતા રહો। અમારી એપ્લિકેશન પણ છે, તમે એને ડાઉનલોડ કરી શકો છો। નમસ્કાર।